આ અંગે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે. મેહુલ, 36 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો, હજી પણ સુધારો જોવા નથી મળી રહ્યો. તેમના સમર્થકો અને ખાસ કરીને તેમાં એક દુઃખની લાગણી પ્રવર્તી ગઈ છે તેમની હેલ્થને લઈને. બિલકુલ, તે ખાસ કરીને વાત કરવામાં આવે તો અટલ બિહારી વાજપેયી પૂર્વ પ્રધાનમંત્રી છે, તેમની જે તબિયત છે છેલ્લા 36 કલાકથી નાદુરસ્ત જોવા મળી રહી છે. એઇમ્સમાં સતત તેમના ઉપર જે છે તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમની હેલ્થને લઈને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા હોવાના સમાચાર પણ હાલ મળી રહ્યા છે. થોડા સમયની અંદર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો અટલ બિહારી વાજપેયીજીની જે તબિયત છે તેને લઈને એક હેલ્થ બુલેટિન પણ જારી કરવામાં આવશે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર જે છે તેમની ખબર અંતર પૂછવા માટે જે હોસ્પિટલ પર જાય તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે. તમામ મોટા નેતાઓ કોઈ પણ પક્ષના હોય તેમની મુલાકાત માટે તેમની ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે. તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી રહી છે. બુલેટિનમાં જે રીતે કયા પ્રકારની જાણકારી આપી છે તે પણ હવે જોવાનું રહેશે, કારણ કે આ પહેલાં પણ તેમની જે તબિયત છે તબિયત લથડી હતી, પરંતુ ત્યારબાદ તબિયતમાં સુધારો આવતા તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ જે રીતે તેમની તબિયતમાં હાલ જોવા મળી રહી છે તેને જોતા તેમની સાથે જેઓએ વર્ષોથી કામ કર્યું છે, પક્ષના હોય કે વિરોધ પક્ષના હોય કે અન્ય પક્ષના, એ તમામ નેતાઓ તેમની ખબર અંતર પૂછવા માટે હાલ પહોંચી રહ્યા છે. કોઈ પણ દેશના રાજ્યની અંદર જે છે જે તમામ જે નેતાઓ જે તેમના સમયકાળના હતા તે પણ તેમની ખબર અંતર જે છે તેમને પૂછી રહ્યા છે. ખાસ કરીને એ જે હેલ્થ બુલેટિન આવશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે, કયા પ્રકારની તેમની સ્થિતિ છે. સ્થિતિ અત્યંત નાજુક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જે હોસ્પિટલ છે તેની આસપાસના જે રસ્તાઓ છે તે સાફ કરવા માટે પણ કહી દેવામાં આવ્યું છે, કારણ કે જે ટ્રાફિક છે ટ્રાફિકને વડાપ્રધાનની મુલાકાતને લઈને પણ હોઈ શકે છે કે અન્ય કોઈ કારણ છે તે પણ હજુ જાણી શકાયું નથી. ખાસ કરીને ગઈ વખતે જ્યારે તેમની જે તબિયત લથડી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે ગુજરાતથી તેમની ખબર અંતર પૂછવા માટે દિલ્હી ગયા હતા, પરંતુ આજે હાલ જે સ્થિતિ છે અત્યારે તેમના જે નિવાસસ્થાને જે મુખ્યમંત્રી છે તેઓ એક મિટિંગમાં છે, અન્ય મંત્રીઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે. પરંતુ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે જો જે તેમની જે તબિયતની જે હેલ્થ બુલેટિન છે હેલ્થ બુલેટિન જે જાહેર થયા બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેઓ પણ દિલ્હી જાય તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે. જી બિલકુલ, મેહુલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વડોદરાથી માનુ ચાવડા પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે. માનુ, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી કે જેઓ છેલ્લા 36 કલાકથી લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર છે, એક ડોક્ટરની ટીમ તેમની નિગરાની રાખી રહી છે, હાલ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ અંગે? દીક્ષિતા, અટલ બિહારી વાજપેયી એવું વ્યક્તિત્વ હતું કે તમામ લોકો એમને સ્વીકારે, તમામ લોકો એમને આદર્શ માને. ભારતના વડાપ્રધાન રહ્યા અને એમની જે કાર્ય પદ્ધતિ હતી, લોકો સાથે જે કાર્યકર્તાઓ છે એમના પરિવાર સાથે કેવી રીતે એટેચ રહેવું. બિલકુલ માનુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. હાલ વાજપેયીની તબિયત હજુ પણ નાજુક જોવા મળી રહી છે. અટલજી હજુ પણ વેન્ટિલેટર પર છે. 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ તેમની તબિયતમાં કોઈપણ પ્રકારનો સુધારો જોવા નથી મળી રહ્યો, ત્યારે હેલ્થ બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે. અને અત્યારે સમગ્ર લોકોની નજર આ હેલ્થ બુલેટિન પર જોવા મળી રહી છે, કારણ કે 36 કલાક કરતા પણ વધુ સમયગાળો વીત્યો હોવા છતાં પણ તેમની તબિયતમાં કોઈપણ પ્રકારનો સુધારો આવ્યો નથી. માનુ ચાવડા આપણી સાથે જોડાયેલા છે. માનુ, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા હતા કે હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, એક ટીમ છે કે જે નિગરાની કરી રહી છે, હાલ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? દીક્ષિતા, અટલજીને જેવા 36 કલાકથી જે રીતે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને આ જે નાજુક સ્થિતિ છે એના કારણે એમના જે સમર્થકો છે એમને જે આદર્શ માનતા હતા એવા અનેક પરિવારો વડોદરામાં પણ છે. ઘણી બધી વખત અટલજીએ વડોદરાની મુલાકાત લીધી છે અને પરિવારો સાથે એવું એટેચમેન્ટ એમનું રહેતું કે પોતાનું પરિવાર છે એવી રીતે અહીંયા આવતા ત્યારે મળતા. હું બાજવાડા ખાતે સ્થિત એક મકાનમાં છું. અહીંયા કાંતિભાઈ ભટ્ટ જે જનસંઘથી કાર્યકર હતા અને આ પરિવાર સાથે અટલજી જોડાયેલા. અટલજીએ એક વખત તો અહીંયા અટલજીએ આ જ મકાનની અંદર અહીંયા ભોજન પણ લીધેલું. એટલે કેવી રીતે એક નાના પરિવાર સાથે અથવા તો સંઘ સાથે જે જોડાયેલું પરિવાર હોય જનસંઘ સાથે એની સાથે એ એટેચમેન્ટ રાખતા હતા. આરે મકાનમાં અહીંયા એમને એક કાર્યક્રમ દરમિયાન ભોજન લીધેલું અને ત્યારથી આ જે પરિવાર છે આખું આમની સાથે જોડાયેલું છે. ખાસ કરીને નલીન ભટ્ટ હોય કે નલીન ભટ્ટ પછીના એમના
જે કંઈ એમના પરિવારજનો છે આ તમામ લોકો અટલ બિહારી વાજપેયીને આદર્શ રૂપે માનતા હતા. આજે આ ઘરની અંદર એમની જે યાદો સચવાયેલી છે હું તમને બતાવવા પ્રયત્ન કરીશ કે જે રીતે અટલજીનો આ ફોટો છે, અટલજીનું એરપોર્ટ ઉપર સ્વાગત કરવામાં આવેલું જ્યારે અહીંયા આવેલા ત્યારે, આ જ પરિવાર કેટલો આદર્શ માને છે એમને. પોખરણ વખતનો આ એમનો ફોટો છે, જ્યારે પોખરણમાં અણુ પરીક્ષણ થયું ત્યારબાદનો આ તસવીર છે એ પણ અહીંયા પરિવારજનો છે સાચવી રહ્યા છે. કાંતિલાલ ભટ્ટનું પરિવાર છે, ત્યાર પછી નલિનભાઈ ભટ્ટ જે મંત્રી પણ રહી ચૂકેલા છે એમનું આ પરિવાર છે. એમના ભાઈ સાથે આપણે વાતચીત કરીશું કે આ પરિવાર સાથે કેવો નાતો હતો અને કેવી રીતે આખું અટલજીની સંસ્મરણો એમની જોડે છે. સાહેબ શું કહો છો? પહેલાં તો આજે અટલજીની નાજુક તબિયત છે, આપનું પરિવાર આમની સાથે જોડાયેલું છે, શું પ્રાર્થના છે આજે ભગવાનને? અટલજી માટે એક જ પ્રાર્થના છે અમારી કે અટલજી મૃત્યુ સમય પણ અટલ રહે. અને એમની જે વર્ષો જૂની જે એક કહેવત હતી કે ન ઝૂકના ચાહીએ ન ઝૂકુંગા, એ રીતને એમની જે હતો એટલે એમના રાજકીય જીવનમાં અને સામાજિક જીવનમાં પણ એ પોતે અટલ જ રહે છે. શું કહો છો, કઈ કઈ યાદો તમારી સાથે જોડાયેલી છે, ક્યારે અહીંયા આવતા ત્યારે કેવી રીતે, તમારો એક ફોટો પણ છે એમનું સ્વાગત કરતા, કઈ કઈ યાદો છે આવી અટલજી સાથે? અટલજી જ્યારે પણ વડોદરા શહેરમાં આવે ત્યારે અમારું આખું પરિવાર ક્યાં પણ હોય, કોઈ પણ કાર્યક્રમમાં હોય, એમને મળવાની ઈચ્છા થાય જ અને એમને પણ અમારા પ્રત્યે મળવાની ઈચ્છા થાય. એટલે જ્યારે પણ અમે જઈએ ત્યારે એમને વડોદરાના ગાંઠિયા, સોલાપુરી ચેવડો, બાખારોડી એમને ખૂબ પ્રિય, અને ભોજનમાં કઢી ખીચડી અને કોલ્ડ ડ્રિંક્સમાં લીમકા, સ્વદેશી પૂરેપૂરી એમનો શોખ હતો. અને એ સિવાય પણ રાજકીય કરતા સામાજિક અને અંગત સંબંધો કઈ રીતે રહે એના પ્રત્યે અને કાર્યકર્તાઓ સાથે કઈ રીતે એમના સંબંધો રહે એ એમના માટે ખાસ મહત્વનું એ હતું. અટલજીની એક સૂત્ર હતું એમનું કે પહેલા દેશ, પછી પાર્ટી અને પછી પરિવાર. કેવી આ તમને એ જે યાદો છે અથવા તો એમનો જે સ્વભાવ તમે એમની સાથે શેર કરેલો છે સમય, તો કેવું લાગે છે, કયા વિચારો હતા એમના? એમની સાથે પ્રથમ દેશ, પછી પાર્ટી. મેરા દેશ પ્રથમ, ઉસકે બાદ મેરી પાર્ટી રહેગી, ઓર આજ જો કુછ ભી હૈ બીજેપી, જનસંઘ, વો સબ અટલજી કે લીએ હી હૈ ઓર યે સબ પૂરા અટલજી કે નામ પર હી અભી ચલતા હૈ. શું કહો છો સેવટે, આજે વેન્ટિલેટર ઉપર છે અટલજી, શું પ્રાર્થના હોઈ શકે આપના પરિવાર તરફથી, આપના તરફ? અમારા પરિવાર તરફથી તો એમને એટલી જ પ્રાર્થના કે ભગવાન એમને સારું આયુષ્ય આપે, જે કંઈક અત્યારે જજુમી રહ્યા છે એમાંથી બહાર આવે, અને અમારા પરિવારની સાથે લાખો દેશવાસીઓ નહીં પણ જે લોકો ફોરેનમાં જે છે, અમેરિકા હોય કે પાકિસ્તાન હોય, જ્યારે અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી હતા ત્યારે પાકિસ્તાનમાં અટલ બિહારી વાજપેયી નામનો માર્ગ બનેલો એ વખતના ટાઈમમાં, અને અટલ બિહારી વાજપેયી કોઈ દેશ વિરોધ પક્ષને વિરોધ પક્ષ નહોતા કહેતા, એ સાથી પક્ષ કહેતા હતા, એમની ખાસ વિશેષતા હતી. અને જ્યારે પણ લોકસભામાં ભાષણ કરવા માટે ઊભા થાય ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રેક્ષક ગેલેરીમાં આવીને બેસતા હતા એમને સાંભળવા માટે, અને કલાક, દોઢ કલાક, બે કલાક બેસે એમની વાણીમાં જે એમની તાકાત હતી એ તાકાતે આખી દુનિયામાં એમણે એમનું નામ રોશન કર્યું છે. અને કોઈપણ જાતના જાહેર જીવનમાં હિન્દુસ્તાનમાં નહીં પણ દુનિયામાંનો પણ કોઈ માણસ એમની સામે આંગળી ના કરી શકે કે અટલજીએ આવું કર્યું. આ એમની અણીશુદ્ધ રાજનીતિ હતી. અણીશુદ્ધની રાજનીતિમાં અટલજી માનતા હતા. હું ફરીવાર પણ આજે પરિવાર સાથે નાતો છે કાંતિલાલ ભટ્ટ જે અહીંયા જનસંઘમાં જોડાયેલા અને ત્યારથી વખતો વખત વાજપેયી જ્યારે વડોદરા આવતા ત્યારે આ પરિવારની મુલાકાત કરતા હતા. આ પરિવારના અનેક સંસ્મરણો આપણને અહીંયા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને વિનોદભાઈ છે જે એમનું સ્વાગત કરી રહ્યા છે, એરપોર્ટ ઉપરથી સ્વાગત કરવામાં આવેલું. અન્ય તસવીરો છે એ પણ અહીંયા દેખાઈ રહી છે કે જે વાજપેયીના જીવનમાં જે કંઈ ઘટનાઓ બની છે એમના વિશે જે લખાયેલું છે એને આ પરિવાર છે સતત એનું મનન કરી રહ્યું છે. અને પરિવારમાં પણ એક લાગણી છે કે અટલજીનું આયુષ્ય દીર્ઘાયુ બને, એમની જે અત્યારે તબિયત છે એ સુધારા ઉપર આવે એવી પણ અત્યારે આ પરિવાર પ્રાર્થના કરી રહ્યું છે. શું કહો છો, છેલ્લો સવાલ સાહેબ, શું પ્રાર્થના છે આજે ભગવાનને, કારણ કે વેન્ટિલેટર ઉપર છે છેલ્લા ઘણા સમયથી, શું કહો છો, શું લાગણી છે પરિવાર? ભગવાન એમને સારું આયુષ્ય આપે. લોકો પણ અત્યારે એ જ ઈચ્છી રહ્યા છે કે અટલજી અટલ રહે અને ભગવાન એમને સારું આયુષ્ય આપે એવી સમગ્ર ભારત વતી, અમારા પરિવાર વતી અને સમગ્ર દુનિયામાં પણ એમનું નામ જે રીતે રોશન કરેલું છે. પહેલી વખત એમણે યુનિવર્સિટીમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું, વર્લ્ડ રેકોર્ડ એમણે તોડ્યો હતો. એટલે અત્યારે રાજનીતિ કરતા
પણ આવા માણસની અત્યારે દેશને ખૂબ જરૂર છે અને એમના નામ પર જ અત્યારે આ બધું ચાલી રહ્યું છે. અટલજી છે, એમનું આયુષ્ય અટલ રહે એવી પ્રાર્થના આ પરિવાર છે ભગવાનને કરી રહ્યું છે. એમના જે અટલજીના વડા પ્રધાન હોય કે જનસંઘ માટે જ્યારે કાર્યવાહી કરી, જ્યારે પ્રચાર કરતા હતા, એ સમય દરમિયાન આ પરિવાર સાથે ચોક્કસ સમય વિતાવતા હતા, એટલે આ પરિવાર છે આજે પ્રાર્થના કરી રહ્યું છે કે એમને દીર્ઘાયુ મળે અને એમનું સ્વાસ્થ્ય સારું થાય એવું આ પરિવાર અત્યારે પ્રાર્થના કરી રહ્યું છે. જી જી બિલકુલ, આપ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અટલજીના સ્વાસ્થ્ય માટે, દીર્ઘાયુ માટે સતત એમના સમર્થકો પ્રાર્થના કરી રહ્યા છે. એમ્સ ખાતે તેમને સારવારમાં રાખવામાં આવ્યા છે. 36 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો છે, છતાં પણ તેમની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નથી.